કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આપણે ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આજે પાઠ 4 ભણી રહ્યા છીએ. એની અંદર આપણે અગાઉના લેક્ચરોમાં ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી વ્યાપાર વિશે ખ્યાલ મેળવ્યો. હવે આપણે જે ખ્યાલ મેળવી રહ્યા છીએ આઉટસોર્સિંગ છે. આઉટસોર્સિંગ શબ્દ શું છે અને એનું મહત્ત્વ શું છે એની વિશે આપણે વિગતે થોડું ભણવાના છીએ. એમાં બે પ્રકારની પ્રોસેસ છે, એ બે પ્રોસેસ વિશે પણ વિગતે ખ્યાલ મેળવવાના છીએ. તમે સૌ ઘરે બેઠીને અભ્યાસ કરી રહ્યા છો ત્યારે આવી રીતના તમને ભણવું ફાવતું નહીં હોય અમે પણ જાણીએ છીએ, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી બધી બાબતોને આપણે સ્વીકારવી જ પડે છે. ત્યારે આપણો અભ્યાસ કન્ટિન્યુ રહે એ માટે અમે વિડીયોને વધુમાં વધુ અસરકારક ઉદાહરણ સભર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપ પણ ગંભીરતાથી લઈને વારંવાર વિડીયો પ્લે કરીને આ બધા મુદ્દાઓ છે સાંભળતા રહ્યો, સમજતા રહ્યો, તો વધુ તમને ફાયદો થશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા મુદ્દા ઉપર. એ પહેલાં આપ સૌને વિનંતી છે કે આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે આપણે જોઈ રહ્યા છીએ આઉટસોર્સિંગ વિશે. આઉટસોર્સિંગને ગુજરાતીમાં બહિર્સ્ત્રોત કહેવાય. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચૂરણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય માનવ જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તે આઉટસોર્સિંગ કહેવાય છે. અંડરલાઇન કરજો, પરીક્ષામાં 1 માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે. મતલબ કે તમે તમારું કામ બીજા પાસે કરાવો એ આઉટસોર્સિંગ છે. સમજો કે મારી જેવા સાહેબે તમને હોમવર્ક આપ્યું અને એ હોમવર્ક તમે કરવાને બદલે તમારી બહેનને કે તમારા ભાઈને કહો અને એની આગળ લખાવરાવી દો અને પછી મને બતાવરાવી દો, તો તમે કરેલું કામ આઉટસોર્સિંગ થયું કહેવાય. અને આવું કામ બધા કરે છે. ધંધાકીય એકમની સાપેક્ષમાં આપણે જોઈએ તો આઉટસોર્સિંગ એવી પ્રોસેસ છે કે જેમાં ઘણા બધા કામ છે બીજા પાસે કરાવાતા હોય છે, બરાબર છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યોનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું પણ આઉટસોર્સિંગ કરાવે છે. આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય છે. તો હવે આપણે જોઈએ છીએ આઉટસોર્સિંગની પ્રક્રિયા. એમાં પહેલું છે BPO, મતલબ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. BPOની સંકલ્પના શું છે સમજી લો. BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. ફરીવાર, BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય. જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. તમે જુઓ, કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય છે એ કંપની બીજા પાસે કરાવતી હોય છે અને આઉટસોર્સિંગ કરવા પાછળનો હેતુ શું? ખર્ચ પર કાપ મૂકવો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશો BPO માટે પ્રથમ પસંદગી છે. તો આ રીતે આઉટસોર્સિંગની જે પ્રક્રિયા છે ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશની અંદર કાર્યરત છે, કારણ કે ત્યાં આઉટસોર્સિંગ માટે માનવ સંસાધન મળી જતું હોય છે. BPOની જરૂરિયાત. BPO તો કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીમાંથી મુક્ત કરે છે. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપી શકે અને ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પહેલું છે ખર્ચમાં કાપ. ધંધાદારી એકમો બિલિંગ છે, ખરીદી છે, ડેટા એન્ટ્રી છે, માર્કેટિંગ સર્વેક્ષણ છે જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે. બીજું, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. જ્યારે કંપની નાના નાના કામ છે એ બીજાને સોંપે છે ત્યારે તે તેનું ફોકસ મુખ્ય કામ પર લાવી શકે છે. તો ધંધાકીય એકમોમાં
રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થતી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે છે. સમજો કે કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, ટ્રેનિંગ આપવી, આ બધી પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસમાં સારો એવો ખર્ચ થાય, પણ જો કામ બીજાને સોંપી દેવામાં આવે તો આઉટસોર્સિંગ દ્વારા આ બધા ખર્ચમાંથી એકમને બચાવી શકાય. પછી આવે છે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. BPO છે, કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવાની પણ સુવિધા આપે છે. નફામાં વૃદ્ધિ. વેપારી એકમોમાં કેન્દ્ર સ્થાને ન હોય એવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવી કંપની મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેવા કે વેચાણમાં વૃદ્ધિ કરાવી, નવા ઉત્પાદનો વિકસાવવા, વ્યાપારનો વિસ્તાર વધારવો, તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી, પરિણામે ધંધાદારી એકમોમાં નફામાં વૃદ્ધિ થાય છે. તો આ વાત છે આખી આઉટસોર્સિંગ વિશેની. હવે BPOનું કાર્યક્ષેત્ર શું છે એની વિશે જોઈ લઈએ તો બેંક ઓફિસ આઉટસોર્સિંગ, મતલબ બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો, અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ જેમાં માર્કેટિંગ કે તકનીકી સહાય જેવા ગ્રાહક સંબંધી સેવાના કાર્યોનો સમાવેશ થાય છે. તો આ આઉટસોર્સિંગનો પહેલો પ્રકાર આપણે ભણ્યા BPO વિશે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે KPO વિશે, મતલબ કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ વિશે વિગતે સમજવાના હશું. ત્યાં સુધી આપ સૌ આ મુદ્દાઓને સમજતા રહ્યો, વારંવાર વિડીયોને પ્લે કરતા રહ્યો, ભણતા રહ્યો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.